સુરત ઉમરા પોલીસ દ્વારા ત્રણ મોબાઈલ સ્નેચરોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ 120 જેટલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 3,30,500 રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચિંગ કરીને ફરાર થઈ જતા હતા. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા સુરત શહેરમાં બનતા વિવિધ પ્રકારના જે ઓફેન્સ હોય એ ઓફેન્સ જે છે જ્યારે બને તો એ તાત્કાલિક ડિટેક્શન થાય અને એમાં જે ભોગ બનનારો એમને તરત જ ન્યાય મળે એ અનુસંધાને પોલીસની વિવિધ યુનિટ્સ દ્વારા તાત્કાલિક કાર્યવાહી એમાં કરવામાં આવતી હોય. એના જ અનુસંધાને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં હમણાં થોડાક દિવસોથી ચેઇન મોબાઈલ સ્નેચિંગના અમુક અમુક બનાવો બનવા પામેલ હતા અને એ જ બનાવોના લીધે પોલીસ દ્વારા જે છે એ બનાવોની તપાસ ચાલતી હતી અને એમાં અલગ અલગ સોર્સેસના આધારે ટેકનિકલ યુઝના આધારે પોલીસ દ્વારા જે એ બનાવ જે લોકો અંજામ આપેલા છે એ લોકોની શોધખોળ ચાલતી હતી. એ શોધખોળ અને તપાસ દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એમના પીઆઈ દ્વારા જે બનાવો એમના વિસ્તારમાં બનવા પામેલ હતા એ બનાવોની તપાસ દરમિયાન જે છે એક વ્યક્તિને ઝીરોઇન કરવામાં આવ્યો અને એને જ્યારે પકડવામાં આવ્યો તો એમના લીધે બીજા લોકો જે હતા જે લોકો સતત જે છે મોબાઈલ સ્નેચિંગના બનાવોને જે અંજામ આપતા હતા એમ એ આખી જે લોકોની જે ટોળકી હતી એમને પકડવામાં આવેલ અને એમાં અત્યારે ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા જે છે ત્રણ લોકોને જે પકડવામાં આવેલ છે એમને સાથે સાથે જે બે લોકોને અલગથી ડિટેન પણ કરેલ છે. ટોટલ જે છે 5 લોકોને પકડવામાં આવેલ છે જેમાં 3 લોકો અટક થયા છે અને 2 લોકોને હમણાં જે પકડે છે ડિટેન કરેલો છે. એમાં જે લોકો પકડવામાં આવેલ છે એ 3 લોકો જે અટક થયેલ છે એમનું નામ શાહિદ ઉર્ફે સાહિલ છે જે ઝાપા બજાર સુરત શહેરના રહેવાસી, મુફેઝ રહુફ મુલતાની એ પણ સુરતના રહેવાસી અને ત્રીજા જે મેઇન રિસીવર હતો સિદ્દીક અબ્દુલ સત્તાર કાપડિયા એ પણ સુરતના રહેવાસી છે. એ લોકો દ્વારા જે છે ઘણા ટાઈમથી અલગ અલગ વિસ્તારોમાં સુરત શહેરના ધારો કે ઉમરા, વેસુ, અલથાણ, અડાજણ, પાલ, ગોડાદરા, કતારગામ, સલાબતપુરા, મહીધરપુરા અને વિવિધ વિસ્તારોમાં જે છે મોબાઈલ સ્નેચિંગના બનાવો અંજામ આપવામાં આવેલા હતા જેમાં આમ પ્રજામાં જે છે જ્યારે ફીલી પ્રજા જે છે સાંજ સવારના ટાઈમમાં ઘૂમતી હોય વોક કરતી હોય ત્યારે જે છે એ લોકોને મિસગાઈડ કરીને એમને એ મોબાઈલ સ્નેચિંગના ઇન્સિડન્ટ જે છે અંજામ આપવામાં આવેલા હતા.